આગળ વાત કરવી છે જૂનાગઢમાં ગણેશ જાડેજા દ્વારા હુમલાની ઘટના વિશે પંદર દિવસ બાદ હથિયાર કબજે કરતી પોલીસ દેખાઈ રહી છે દિગુભા જાડેજાની ઓફિસમાંથી હથિયારો કબજે કરવામાં આવી રહ્યા છે જે ગોંડલ હાઈવે પર તેઓની ઓફિસ છે ગોંડલ હાઈવે પર દિગુભા જાડેજાની ઓફિસ છે જ્યાંથી હવે હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે ઘટના બાદ હથિયારો છુપાવી દેવામાં આવ્યા હતા જોકે લોખંડના પાઇપ

તેવી શાહની છોટાઉદેપુરમાં બદલી કરવામાં આવી હતી ગઈકાલે માંડલ રોડ પર કારના અકસ્માતમાં બે લોકોના મોત થયા છે કારના અકસ્માતમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે કારમાં સવાર ભાભરના પરિવારને અકસ્માત નડ્યો હતો જયારે ભાભરનો પરિવાર સામાજિક કામથી અમદાવાદ જઈ રહ્યો હતો તેની વચ્ચે તેઓને અકસ્માત નડ્યો અને તેમાં બે લોકોના કરુણ મોત નીપજ્યા છે પાટણ નપાના પ્રમુખની ગાડીએ અકસ્માત સર્જ્યો નપાના પ્રમુખની ગાડીએ કિશોરીને અડફેટી લીધી હતી જ્યાં પદ્મનાથ વિસ્તારના પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જાયો હતો કિશોરીને સારવાર માટે હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે

ગોંડલમાં સેન્ટ મેરી સ્કૂલમાં વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો ફી વધારાને લઈ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ દેખાયો સ્કૂલ બસ ના ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો ગોંડલ નપા કારોબારી ચેરમેને આ બાબતે રજૂઆત કરી છે રાજેન્દ્રસિંહ જાડેજાએ સંચાલકોને રજૂઆત કરવામાં આવી હતી જ્યારે સ્કૂલોમાંથી જ પુસ્તકો ખરીદવાની ફરજ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જ્યારે રાજેન્દ્રસિંહ જાડેજા ઉચ્ચ કક્ષાએ આ બાબતે રજૂઆત કરશે સેન્ટ મેરીના ફાધરને મેં કીધું એમ રાતે સપનું આવે સવારે ફી વધારી દે એના રોષમાં ખૂબ જ વાલ્યુ હતા તેના અનુસંધાને અમે અહીં આવી અને રજૂઆત કરી છે આ સાથે રાજ્યના શિક્ષણ મંત્રીને ઉચ્ચ અધિકારીઓને બધાને અમારા લેટર પેડ ઉપર અમે પોતે ફ્રન્ટલાઈન માં આવી અને બધાને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે તો આણંદના ખેરડામાં ગ્રામસભામાં હોબાળો જોવા મળ્યો ગ્રામસભામાં ગોચરની જમીન બાબતે હોબાળો થયો

ગોધરા બી ડિવિઝન પોલીસે છાપો માર્યો અને પાંચ કરતા વધુ ગૌવંશને જીવતા છોડાવવામાં આવ્યા કતલ કરવાના ઈરાદે મકાનના બીજા માળે ગૌવંશ રાખવામાં આવ્યું હતું અને છેલ્લા એક સપ્તાહમાં પોલીસે પચાસ થી વધુ ગૌવંશ બચાવ્યા છે ટીએમસીના સાંસદ યુસુફ પઠાણ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદની માંગ ઉઠી રહી છે વડોદરા ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે માંગ કરી છે કોર્પોરેશનના પ્લોટ પર યુસુફ પઠાણે દિવાલ બાંધી રાખી છે ભાજપના પૂર્વ કોર્પોરેટરે આ બાબતે નિવેદન આપ્યું છે યુસુફ પઠાણ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવા માટેની પણ તેઓએ માંગ કરી છે ના મંજૂર કર્યા બાદ પણ યુસુફ પ્લોટ પર દિવાલ બાંધી હતી તેવું પવાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું અને સાથે જ કહ્યું કે યુસુફ પાસેથી દંડ પણ વસુલાય પર પૂરેપૂરો કમ્પાઉન્ડ વોલ કરીને પોતાના કબજામાં લીધેલો નેમપ્લેટ છે એના પર બી પ્લોટ નાઇન્ટી એવું લખેલું છે એકચ્યુઅલી એમનો પ્લોટ ફક્ત નાઇન્ટી વન છે નાઇન્ટી એમનો પ્લોટ છે જ નહીં છતાં બી નાઇન્ટી વન નાઇન્ટી લખેલું છે એટલે કમિશનરશ્રીને મારે કહેવા એના માટે આવ્યો હતો કે તમે જે નોટિસ આપીને દસ દિવસનો પીરિયડ એમને આપ્યો છે એ નોટિસ આપવાની કોઈ જરૂર જ નથી તમારે તો તાત્કાલિક એને ખાલી જ કરાવવાનું છે

કમલ રાવલે મુલાકાત કરી હતી લંપટ સાધુ પર શું કાર્યવાહી કરી તેનો જવાબ લીધો લાંચન નહીં પણ કલંક લગાવતી આ ઘટના છે તેવું નિવેદન પણ કલમ કમલ રાવલે આપ્યું છે સાથે જ કમલ રાવલે કહ્યું કે લંપટ સાધુ વિરુદ્ધ શું કાર્યવાહી કરી છે તેનો જવાબ આપો કમલભાઈ સૌથી પહેલાં તો એ જણાવો કે હિન્દુ ધર્મને લાંછન લાગે તે પ્રકારનો આ કિસ્સો છે જે પ્રકારના વિડીયો વાયરલ થયા છે પહેલાં તો આપણી પ્રતિક્રિયા ખૂબની વાત મને એ છે કે સનાતન હિન્દુનો પ્રશ્ન હોય જો આટલો સમય લાગતો હોય બાકી સાધુ પર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ બાકી આ રાષ્ટ્રની આખો વિશ્વ જોઈ રહ્યું છે આને ને એ પોતે જ આખા વિશ્વમાં પોતાનો સંપ્રદાય ફેલાઈને બેઠા છે તો એમને વિચારવું જોઈએ કે એમના ભાવિ ભક્તોમાં શું આજે કંડિશન હશે ને લોકો પોતાના દીકરા કે દીકરી જે પણ એમના સેવામાં મુકતા છે એમને પહેલાં વિચારવું પડશે કહું છું કે તમે પત્ર મૂકીને આટલી બધી જે તમને માને છે એમને તો મેસેજ આપો કે ભાઈ અમે આ કાયદેસર કર્યું અમે આ સાધુ પાછળ આટલી લીગલ પ્રોસેસ કરી છે અને પોલીસ પ્રોસેસરને સોંપી દીધો છે કેસ એ જે પણ લેશે નિર્ણય એ અમે સમાન્ય હશે પણ આવું બી કરવા તૈયાર નથી તો સનાતન ધર્મ છે કાયદ જે જે લડાઈ પેહલા લડતા રહ્યા છે સનાતન હિન્દુ ધર્મ માટે રાજા મહારાજો શાના માટે લડ્યા છે મહારાણા પ્રતાપ શિવાજી મને હિન્દુ સંસ્કૃતિ માટે લડ્યા છીએ બાકી પોતાના માટે થોડી લડ્યા છીએ બાકી સિંધુ સંસ્કૃતિ માટે જે લડાઈ હશે લડી લેશું એ સમય કે માનુજો કે તમે હિન્દુ સનાતન ધર્મનો બેડો ઉપાડેલો છો તમે પોતે કહો છો કે અમે હિન્દુ સનાતન ધર્મની એક સંપ્રદાય છીએ અને વિશ્વની અંદર તમે હિન્દુ મંદિરોનું જે સ્થાપન કરી રહ્યા છો એને જો અગર તમારે ન્યાય આપવો પડે તો પહેલાં આને સજા થવી જોઈએ ક્રોણશ પંચમતી સંદેશ ન્યૂઝ તો ભરૂચમાં તંત્રની બેદરકારીની પોલ ખુલી છે ગાવડાએ ખુલી છે આપ પોલ જી હા ભરૂચમાં આશા માલસર

અમરેલીના મોટા ગોરખવાડા નાના ગોરખવાડા લાપાડીયા અને દેવડીયા રાજસ્થળી સોનારીયા ઓડિયા આ તમામ ગામોમાં ધોધમાર વરસાદ દેખાઈ રહ્યો છે જ્યારે માત્ર ત્રણ કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા નદીઓ બે કાંઠે થઈ હતી અને ખેતરોમાં પાણી ભરાયા હતા જોકે વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ હતી અસહ્ય ઉકળાટ બાદ વરસેલા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી

જેને લઈને દુકાન માલિકો બેરોજગાર થયા હતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ રજૂઆત કરવામાં આવી હતી જ્યારે હાલ મોટર મૂકીને પાણીના નિકાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગાંધીનગરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે દસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે વિશ્વ યોગ દિવસની ઉજવણી તેર વિશિષ્ટ સ્થળોએ કરાશે સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે પ્રભાત ફેરી યોગ યાત્રા યોગ નિર્દેશન જેવા અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે આ વખતે જે અમારો ટાર્ગેટ છે એ તેર આઇકોનિક જગ્યા અને બીજી ચૌદસો બાસઠ અન્ય જગ્યાઓ તદઉપરાંત જે પણ વિભાગો છે જે પણ શાખાઓ છે એ બધું મળીને બે લાખ સાહીઠ હજાર કરતાં વધુ લોકો સંકલન સમિતિમાં મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટની રજૂઆત સામે આવી લીમડા વિસ્તારમાં ટોઈંગ ઝોન બનાવવાને લઈ અને રજૂઆત કરવામાં આવી કહ્યું કે મેં ટ્રાફિક ડીસીપી ની સમક્ષ મારી રજૂઆત કરી હતી મહિલાઓની કનગતનો મામલો મારા તરફથી રજૂ નથી કરાયો જ્યારે મણિનગરના રહીશોને વાહનો લેવા દૂર ન જવું પડે તે માટે આ રજૂઆત કરી છે વાહનો દાણી લીમડા વિસ્તારમાં લઈ જવામાં આવતા હતા મધ્યમ વર્ગની મહિલાઓ પુરુષો જે ખરીદી માટે આવતા હોય અને તેને આટલે બધે દૂર ટોઈંગ કરેલા વાહનો લેવા જવા માટેનું ભાડું કે ખર્ચો પણ ના પોષાય અને બહેનોને આટલે દૂર સુધી જવાનું કોઈ પણ રીતે સમયની દ્રષ્ટિએ પણ ના ફાવે એટલા માટે આ ટોઈંગને સ્થળને મણિનગર વિધાનસભાના કોઈ વિસ્તારમાં યોગ્ય જગ્યાએ ફાળવવા માટે મેં પત્ર અને મૌખિક બંને રજૂઆત કરી તો ચૂંટણીની આચારસંહિતા બાદ વડોદરામાં પ્રથમ વખત મળેલી કોર્પોરેશનની સામાન્ય સભામાં ભાજપના જ કાઉન્સિલરોએ ભાજપના સત્તાધીશો સામે બાંયો ચડાવી હતી અને અધિકારીઓથી લઈને સત્તાધીશોની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા આ સાથે જ સામાન્ય સભામાં ભાજપના કાઉન્સિલરો કામો ન થતા હોવાના આક્ષેપો સાથે ભારે હોબાળો મચાવ્યો હતો આ સાથે જ કાઉન્સિલરો પોતાના વોર્ડમાં પાણીની સમસ્યાને લઈને કોર્પોરેશન પર તીખા પ્રહાર કરતા જોવા મળ્યા હતા અટલ બ્રિજ બનાવ્યો એ ખરેખર વડોદરાનો વિકાસ કહેવાય અને વડોદરામાં કોઈ આવીને જોવે તો કે ભાઈ અટલ બ્રિજ બહુ સરસ કામગીરી થઈ તો એવું કંઈક તો કામગીરી થવી જોઈએ ને એટલા માટે તો કહું છું કે ભાઈ સુસનનો બ્રિજ બનાવતો અમે એવું તો કહી શકીએ કે અમે બનાવ્યો હતો કે અમારા સમયની અંદર બન્યો હતો ઘણી વાર કીધું છે કારણ કે અમારે ત્યાં પણ એક રોડ ખૂલતો નથી ત્રણ વર્ષથી એ રોડ બી સો પચાસ સો મીટર જ છે અને ખોલતો નથી એક જ સોસાયટી કે અમે કોર્ટમાં ગયા જ કોર્ટ ભાઈ હાઈટેન્શન લાઈનની નીચે રોડ છે તમે લોકો આગળ ત્રણ બે ત્રણ કિલોમીટર બનાવ્યો છે આ બાજુ એક કિલોમીટર બનાવ્યો વચ્ચે પચાસ મીટર બાકી રહી ગયો છે ને એના માટે કોર્ટમાં ગયા છે કોર્ટમાં યોગ્ય ધારદાર રજૂઆત કરો તારીખ પડ્યા કરે છે એટલે હું વચ્ચે વાત કરી કે પાણીનો ઇશ્યુ પહેલા લો પાણીની ગંભીરતા છે મારી મહિલાઓ પાણી વગર એમની વેદનાઓ જાણવી જોઈએ સવારના સાત વાગ્યાથી બેનો અમને ફોન કરતી હોય છે અમે દરેકને જવાબ આપીએ છે અધિકારીને કહીએ છે મેયરશ્રીને કહીએ છે મેયરશ્રીને ખોટું રિપોર્ટિંગ અધિકારી આપે છે મહિલા મેયર છે મહિલાએ તો મહિલાઓની ગંભીરતા જાણવી જોઈએ કે સવાર ઉઠ્યા પાણીની કેટલી જરૂર હોય છે સુરતમાં બે હજાર કરોડના જમીન કૌભાંડમાં સંડોવાયેલા તત્કાલીન કલેક્ટર આયુષોકને ઓકને પાટણ જિલ્લાના કલેક્ટર પદેથી દૂર કરવા કોંગ્રેસના ધારાસભ્ય મેદાને આવ્યા છે કોંગ્રેસના ચાણસમાના ધારાસભ્ય દિનેશજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખીને કૌભાંડી કલેક્ટર આયુષ ઓકને હટાવવા માંગ કરી છે તેમણે જણાવ્યું કે કૌભાંડી અધિકારીથી જિલ્લામાં ખરાબ અસર પડવાની સંભાવના છે તેથી આયુષ ઓકને તાત્કાલિક અસરથી હટાવવામાં આવે આ સાથે જ તેમણે જણાવ્યું કે જો આયુષ ઓકને હટાવવામાં નહીં આવે તો તેઓ પાટણ જિલ્લાની જનતાના હિતમાં આંદોલન કરશે આટલું મોટું કૌભાંડ આશરી અને જે પાટણ જિલ્લાની અંદર લયા છે આજે પાટણ જિલ્લો એક ઐતિહાસિક નગરી છે અહીંયા ખૂબ લોકો શિક્ષણનું હબ પણ છે અહીંયા આઈએસ આઈપીએસ ના કરવાવાળા બાળકો પણ અહીંયા અહીંયા ભણી રહ્યા ત્યારે આ બધાની માનસિકતા ઉપર અસર થાય એના માટે થઈને મેં શ્રીને કાગળ લખ્યું ધારો કે અમારી માંગ સ્વીકારાશે નહીં તો અમે અમે ગાંધી માર્ગે અમારે જે કંઈ કરવું પડશે એ અમે આંદોલન સ્વરૂપે કરીશું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના ગઢમાં જ રોગચાળો ભય ઉભો થયો છે જી હા વિસનગરના કાંસા વિસ્તારમાં ગંદા પાણીના નિકાલના અભાવે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જો કે ચોમાસામાં પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા લોકોએ ગંદા પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવા માંગ કરી છે આ અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ સફાઈ થતી ન હતી અને તંત્ર આ કાન કરતો હોય તેમ જોવા મળી રહ્યું છે આરોગ્ય મંત્રીના ઘરમાં જ અત્યારે ગંદકી જોવા મળી રહી છે એ કોમ્પ્લેક્સ આવેલું છે કાસા વિસ્તારમાં તમને આ દ્રશ્યો બતાવી દો તમે જોશો તો લાગશે કે જયારે ચોમાસું હોય અને આ કોમ્પ્લેક્સ નું જે અંડરગ્રાઉન્ડ છે તે ભરાઈ ગયું છે દર વર્ષથી ભરેલું જ છે હા એમના માટે પણ અત્યારે મસલો નાખી હતી ને એટલો કચરો ઓછો ખાઈ જાય છે એટલે બાપા બી અહીંયા ગંદ મારે નાક પાટી જાય મકીડા હાપ આ આરોગ્ય મંત્રીનો વિસ્તાર છે અને આરોગ્ય મંત્રીએ આની અંદર મારું સ્પષ્ટ કહેવું છે કે પ્રત્યક્ષ રસ લઈ અને કાયદેસર આની ઝડપીમાં ઝડપી આ જે અંડરગ્રાઉન્ડ માર્કેટ છે એનું નિરાકરણ લાવવું જોઈએ બધા જે નીચેની દુકાનોનું વેચાણ થઈ ગયું છે એવું પણ જાણવા મળ્યું છે તો આ નીચેની દુકાનોનું જે વેચાણ થઈ ગયું છે તો ખરીદારો ને કોન્ટ્રાક્ટર ને ફરજ પાડી અને એમની જે તે ચૂકવેલી રકમ હોય એ ફરજ આપવી જોઈએ અને આ માર્કેટ નું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવું જોઈએ